ચાલો બાળકો, આજે આપણે ધોરણ 6 ના વિજ્ઞાન માં જે પાઠ નંબર 4 ભણતા હતા, વનસ્પતિ ની જાણકારી મેળવીએ. બરાબર, એમ આપણે શું શીખ્યા પહેલા પાઠમાં? તો કે પહેલા પાઠમાં આપણે શીખ્યા કે વનસ્પતિ છે એ 3 પ્રકારની હોય. કઈ કઈ? તો કે તમારાથી નાની હોય જે એને છોડ કહેવાય, તમારા જેવડી જે ઊંચાઈ હોય કે પછી તમારાથી સહેજ જ ઊંચી હોય એને ક્ષુપ કહેવાય, અને તમારાથી એકદમ ઊંચી હોય કે જેને આપણે પહોંચી પણ ના શકીએ એટલી ઊંચી હોય તમારાથી એને વૃક્ષ કહેવાય. બરાબર, એ આપણે શીખ્યા. બરાબર, પછી શું શીખ્યા? તો કે વનસ્પતિના ભાગો કયા કયા છે એ શીખ્યા. બરાબર, પ્રકાંડ, પર્ણ, મૂળ, પુષ્પ, ફળ, ફૂલ. બરાબર, એ આપણે શીખી ગયા. તો એમાં આપણે પેલું જોયું હતું એનું ભાગ પ્રકાંડ વિશે આપણે માહિતી એમાં જોઈ. પ્રકાંડ એટલે શું? બરાબર, પ્રકાંડ છે વનસ્પતિ શું કરે છે? તો કે વનસ્પતિને ટેકો આપે છે, આધાર આપે છે પ્રકાંડ. બરાબર, પ્રકાંડ વગર વનસ્પતિ છે ઊભી રહી શકતી નથી. બરાબર, પ્રકાંડ છે બધા અલગ અલગ હોય છે. જે વૃક્ષનું પ્રકાંડ છે એકદમ જાડું હોય છે અને મજબૂત હોય છે, જ્યારે છોડનું છે એ પ્રકાંડ સાવ કુમળું હોય છે, અને ક્ષુપનું છે એ મજબૂત હોય છે પણ જાડું નથી હોતું. તો એ બધી આપણે ચર્ચા જોઈ લીધી આપણા પહેલા ભાગમાં. બરાબર, તો હવે આપણે આગળ વધીએ. આજે આપણે જોવાનું છે કે વનસ્પતિનો જે બીજો ભાગ છે પર્ણ, એના વિશે આપણે ચર્ચા કરીશું. બરાબર, ચાલો આપણે જોઈએ પર્ણો એટલે શું. તો કે પર્ણો છે એ પ્રકાંડ કે પ્રકાંડની શાખાઓ સાથે જોડાયેલા હોય છે. પાન, પર્ણો એટલે આપણે સાદી ભાષામાં કહીએ. બરાબર, જોયા છે ને તમે કે એની જે શાખા હોય પ્રકાંડની ડાળીઓ એની સાથે જે પર્ણો જોડાયેલા હોય છે એને પર્ણો કહેવાય છે. અલગ અલગ જાતના ઘણા પર્ણો હોય છે. બરાબર, ચાલો આપણે એની વિશે ચર્ચા કરીએ વિસ્તૃતમાં. તો જો ટેક્સ્ટ બુકમાં જે આપ્યું છે એ પ્રમાણે જોઈએ આપણે. આ બાજુ જો આકૃતિ આપી છે, બરાબર, ટેક્સ્ટ બુકમાં જે છે એ જ આકૃતિ અહીંયા મૂકું છું. 4.8 આકૃતિ છે અહીંયા પર્ણની. જો એ આખું પર્ણ છે જે એકદમ લીલા કલરનું સરસ મજાનું પર્ણ છે. હવે એ પર્ણમાં જો એના ભાગ દર્શાવ્યા છે આપણને, જેમ અહીંયા લખ્યા છે. પર્ણના ભાગો ક્યાં ક્યાં છે? પર્ણદંડ અને પર્ણપત્ર. પર્ણદંડ જો તમને દેખાય છે, પ્રકાંડ જે છે પર્ણનું, પ્રકાંડ પાસેથી જે ડાળી જેવું તમને જે જાડો ભાગ દેખાય છે એ એનું પર્ણદંડ છે. જો દેખાય છે આકૃતિમાં તમને, અને આખું જે લીલા કલરની આખી જે રચના છે આખું એ છે પર્ણપત્ર. તો પર્ણના કેટલા ભાગો છે? બે ભાગ છે, પર્ણદંડ અને પર્ણપત્ર. ત્યાર પછી પર્ણનું કાર્ય એ તમે આગળ આમાં આવશે ત્યારે તમને સમજાવીશ, પણ અત્યારે એકવાર તમને કહી દઉં કે પર્ણ છે શ્વસન, પ્રકાશ સંશ્લેષણ અને બાષ્પ સર્જન કરે છે. બરાબર, પર્ણને છે વનસ્પતિનું રસોડું કહે છે. શું કામ? તો કે પર્ણ છે એ પ્રકાશ સંશ્લેષણની મદદથી, સૂર્યની મદદથી વનસ્પતિ માટે ખોરાક બનાવવાનું કાર્ય કરે છે, જે સ્ટાર્ચ હોય છે. તો વનસ્પતિ છે પર્ણ છે ને વનસ્પતિનું એટલે એનું રસોડું કહે છે. એ આગળ આવશે, હું તમને કહીશ. બરાબર, કે બાષ્પ સર્જન એટલે શું? બરાબર, અત્યારે તો આપણે શું જોયું? પર્ણના ભાગો, પર્ણનું કાર્ય. ચાલો હવે આમાં એક પ્રવૃત્તિ કરી છે ટેક્સ્ટ બુકમાં. તો કે કોઈ એક પર્ણને સફેદ કાગળ કે તમારી નોંધ પોથીના પાના નીચે મૂકો. બરાબર, ગમે એક પાન લેવાનું, કોઈ પણ વૃક્ષનું હોય કે ગમે તે પર્ણ લેવાનું, અને સાવ સફેદ જે કાગળ હોય એના નીચે તમારે એને મૂકવાનું. હવે શું કરવાનું? તો કે એને પેન્સિલની અણીને ત્રાસી પકડી કાગળના જે ભાગ નીચે પર્ણ છે ત્યાં ઘસવાનું. સમજાણું? તમે નીચે પાન રાખવાનું, ઉપર કાગળ રાખવાનું વ્હાઈટ કલર, અને પછી પેન્સિલ ને માડી પકડીને એને ઘસવાનું. જ્યાં સુધી પાંદડું આપણને દેખાતું હોય ત્યાં સુધી આપણે ઘસવાનું એને. પછી તમે જોશો આખું ઘસાઈ જાય તો તમને છાપ જેવું દેખાશે કાગળ ઉપર. એ સાપ, એ સોરી, એ છાપ શેની છે? તમને આમ લીટી લીટી જેવું દેખાશે. એ શું છે? તો કે એને શીરાઓ કહે છે. પર્ણની શીરાઓ કહે છે એને. જે આમ લીટી લીટી તમને જે ડિઝાઇન જેવી દેખાશે રચના, એને શું કહે છે? પર્ણની શીરાઓ કહે છે. બરાબર, તો હવે વચ્ચે જે એક તમને શીરા જો આકૃતિમાં છે, પર્ણનું જે આપણે આકૃતિ જોઈ એમાં જો વચ્ચેની જે એક શીરા છે એને શું કહે છે? મધ્ય શીરા કહે છે. જે એક જાડી શીરા હોય છે વચ્ચેની, એની આજુબાજુ પછી બીજી અનેક શીરા નીકળતી હોય છે, પણ જે વચ્ચેની છે એને મધ્ય શીરા કહે છે. બરાબર, જે લાંબી હોય છે સીધે સીધી, શું કહેવાય એને? તો કે મધ્ય શીરા. એને અડીને પછી બીજી શીરાઓ નીકળે છે. બરાબર, અને પર્ણમાં જોવા મળતું જે શીરાની આખી ડિઝાઇન છે, જે આખી ભાત છે, એને શું કહે છે? શીરા વિન્યાસ કહે છે. બરાબર છે, ચાલો આગળ શું કહે છે પછી. ચાલો, તો મધ્ય શીરા એટલે, શીરા એટલે શું? જો મેં લખેલું છે કે પર્ણની ઉપર રહેલી જે રેખાઓ છે,
જે તમને રેખા દેખાય છે એને શિરા કહે છે. મધ્ય શિરા એટલે શું? તો કે પર્ણમાં દેખાતી જે મુખ્ય શિરા છે, જે મધ્યમાં તમને જે એક જાડી મેં તમને જેમ કીધું પેલા એમ, એને શું કહેવાય? મધ્ય શિરા કહેવાય. આ બધી એની વ્યાખ્યા છે, બરાબર. તમે નોટ ડાઉન કરવું હોય તો નોટ ડાઉન કરી શકો છો, આવી વ્યાખ્યા પૂછાય છે એક્ઝામમાં. હવે મધ્ય, હવે શિરા વિન્યાસ એટલે શું? તો કે પર્ણમાં જે જોવા મળતી અલગ અલગ જાતની ડિઝાઇન છે, ભાત છે, એને કહે છે શિરા વિન્યાસ. હવે શિરા વિન્યાસના બે પ્રકાર છે, ઝાલાકાર શિરા વિન્યાસ અને સમાંતર શિરા વિન્યાસ. હવે એટલે શું? કોકને પ્રશ્ન થશે તો કે ઝાલાકાર શિરા વિન્યાસ એટલે શું? તો કે તમને અમુક પાંદડામાં જોજો તમે, શિરાઓ જે હોય છે ને, જે લીટી એકદમ આમ ઝાડ સ્વરૂપે તમને દેખાય, જાણે ઝાડું ગુચરું ન હોય એવી રીતે દેખાશે. અને અમુક પાંદડામાં છે ને તમને શિરાઓ એકબીજાને સમાંતર અને સીધે સીધી લીટી દેખાશે, જેમ કે મધ્ય શિરા હોય એવી સીધી સમાંતર લીટી દેખાશે. બધી શિરાઓ એવી જ દેખાશે, તો એને સમાંતર શિરા વિન્યાસ કહેવાય. ઝાલાકાર એટલે ઝાડ સ્વરૂપે હોય, બરાબર. જો એ તમને આકૃતિ આપી છે, જો આ બાજુ મૂકું છું ટેક્સ્ટ બુકમાં પણ એ જ આકૃતિ છે. જો આ બાજુ જે છે એ ઝાલાકાર છે, એ આકૃતિ છે ઝાલાકાર શિરા વિન્યાસ વાળી છે. જોયું એમાં ઝાડ સ્વરૂપે બધી શિરાઓ છે, અને બીજી બાજુ છે એ સમાંતર શિરા વિન્યાસ વાળી આકૃતિ છે, બી છે. એમાં જોવો તમે, મધ્ય શિરા જે છે એવી જ રીતે બધી શિરાઓ જાય છે, બરાબર. તો એ શું છે? સમાંતર શિરા વિન્યાસ વાળી આકૃતિ છે, બરાબર છે. આ બાજુ જે છે એ તમને દેખાય છે, એ લીધું છે તો એ પીપળાનું પાન લીધું છે, બરાબર. અને આ બાજુ જે દેખાય છે સમાંતર વાળું, એ છે ઘાસનું લીધું છે. ઘાસ જે હોય ને એ લીધું છે, બરાબર. તો જો એ સમાંતર જાતિ ઘાસ છે, બરાબર, એવી છે. એ વનસ્પતિના પાન હોય છે એને સમાંતર શિરા વિન્યાસ હોય છે. પછી ઝાલાકારમાં કોણ આવે તો કે ગુલાબ છે, આંબો છે, એ બધાના પાન જોજો તમે. આવી રીતે ઝાડ સ્વરૂપેની રચના હોય છે શિરાઓની, તો એ ઝાલાકાર શિરા વિન્યાસ કહેવાય, બરાબર. તુલસીનું પાન છે, લીમડાનું છે, બધા એનું ઝાલાકાર શિરા વિન્યાસ હોય છે, બરાબર. તો સમજાઈ ગયું, મધ્ય શિરા કોને કહેવાય, શિરા વિન્યાસ કોને કહેવાય. અને શિરા વિન્યાસના બે પાછા પ્રકાર છે, ઝાલાકાર શિરા વિન્યાસ અને સમાંતર શિરા વિન્યાસ, બરાબર. ચાલો પછી હવે આગળ છે, એક પ્રવૃત્તિ આપી છે, જોવો આપણે. કે એક છોડ લેવાનો અને બે પારદર્શક, એટલે કે આરપાર જોઈ શકે એ પોલિથીન કોથળી લેવાની, બરાબર. એ તો બધા એના ઘરમાં હોય જ. અને એક દોરી લેવાની. હવે શું કરવાનું? તો કે સૂર્યપ્રકાશ વાળા દિવસોમાં દિવસ દરમિયાન આ કરવાનું. એના માટે તંદુરસ્ત પૂરતું પાણી મળ્યું હોય અને સૂર્યપ્રકાશ મળી ગયો એવા છોડનો ઉપયોગ કરવાનો. તો પર્ણયુક્ત એક ડાળીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પોલિથીન વડે ઢાંકી અને કોથળીનું મોઢું બંધ કરી નાખવાનું. અન્ય ખાલી પોલિથીન છે કોથળીનું મોઢું બંધ કરી એને પણ સૂર્યપ્રકાશમાં રાખવાનું. જો શું કારણ છે, આકૃતિમાં બતાવ્યું જે અહીંયા મૂકું છું, એક છોડ લેવાનો, એનો ઉપરનો ભાગ છે એમાં પોલિથીન છે કોથળીઓ એના વડે એકદમ પેક કરી દેવાનો, નીચેનો ભાગ ખાલી રાખવાનો, અને દોરીથી બાંધી એને સૂર્યપ્રકાશમાં રાખવાનો. થોડાક કલાક પછી જોશો તો શું થાય છે, તમે જોશો તો કોથળીની આજુબાજુ છે ને તમે પાણીના ટીપા સ્વરૂપે જોવા મળશે. હવે આ ટીપા શું છે, કેવી રીતે આવી? આપણે જયારે કોથળીમાં છોડને બાંધ્યો હતો ત્યારે તો પાણીના ટીપા બિલકુલ નતા, કે આપણે પણ એને પાણી નતું આપ્યું છોડને. તો કેવી રીતે આવ્યા? તો કે એને કહેવાય બાષ્પોત્સર્જનની ક્રિયા, જે આપણે આગળ જોયું બર પર્ણના કાર્યમાં. તો કે હવે જોઈએ, જો આ માહિતું છે કે પર્ણોમાંથી જે બાષ્પ સ્વરૂપે પાણી બહાર નીકળે છે, બરાબર, એને શું કહેવાય? બાષ્પોત્સર્જનની ક્રિયા કહેવાય, બરાબર. પર્ણ છે એ શું કરે છે? તો કે વધારાનું જે પાણી હોય, બરાબર, એને બાષ્પોત્સર્જનની ક્રિયાથી બહારની તરફ હવામાં દેડવી દે છે. આ કાર્ય પર્ણ કરે છે, કે વનસ્પતિમાં જે વધારાનું પાણી છે એ સૂર્યપ્રકાશની મદદથી બાષ્પોત્સર્જનની ક્રિયા કરી વધારાનું પાણી છે એને કાઢી નાખે છે. તો આ એક એનું કાર્ય છે, બરાબર. કેનું? પર્ણનું. તો સમજાયું બાષ્પોત્સર્જન એટલે શું? હવે શું કે છે આગળ પ્રવૃત્તિ, બીજી એક પ્રવૃત્તિ પણ કરી છે. જો એના માટે સ્પિરિટ જોશે, એક પર્ણ જોશે, એક બીકર જોશે, જો આકૃતિમાં છે બધી વસ્તુ, ટેસ્ટ ટ્યુબ જોશે, બર્નર જોશે ગરમ કરવા માટે, પાણી જોશે, અને આયોડીન દ્રાવણની જરૂર પડશે. હવે શું કરવાનું? જેમ આકૃતિમાં બતાવ્યું છે એ પર્ણને જો ટેસ્ટ ટ્યુબમાં નાખેલું છે તો કોઈ પણ એક પાંદડું લેવાનું અને ટેસ્ટ ટ્યુબમાં અંદર જવા દેવાનું, બરાબર છે. એક નીચે સુધી એક નાનકડું પાંદડું, ગમે એ કોઈ પણ પર્ણ તમે લઈ શકો. પછી પર્ણ ડૂબે એટલું એમાં સ્પિરિટ નાખવાનું. હવે છોકરાઓ જો આ પ્રયોગ છે તમારે કોકની દેખરેખ હેઠળ કરવાનું છે, કોક મોટું એમાં હાજર હોવું જોઈએ. શું કામ? તો કે સ્પિરિટ છે, કોક દિવસ છે એમાં એક્સિડન્ટ થઈ શકે છે, એટલે કે કોક આપણે દાજી જઈ શકીએ છીએ, બરાબર. સ્પિરિટ છે, બહુ અઘરું છે, તો એના માટે તમારે કોકની દેખરેખ હેઠળ આ પ્રયોગ કરવાનો. હવે સ્પિરિટને કેટલું ભરવાનું? તો પાંદડું જે આપણે ટેસ્ટ ટ્યુબમાં નાખેલું છે, જે આકૃતિમાં છે,
ઈ ડૂબે એટલું સ્પિરિટેમાં નાખવાનું. એ નીચે જે ગેસનો બર્નર છે બરાબર એને ચાલુ કરી દેવાનું. શું કર્યું, પ્યાલામાં પેલા બીકરમાં આપણે શું રાખ્યું, ટેસ્ટ ટ્યુબ રાખી બરાબર, એમાં પાણી રાખ્યું, એને આપણે ઉકળવા મૂકી દીધું બરાબર. જે આપણે બીકરમાં પાણી છે એને ઉકળવા મૂકી દેવાનું, પછી ટેસ્ટ ટ્યુબમાં સ્પિરિટ ભરવાનું પાંદડું ડૂબે એટલું, અને આખી ટેસ્ટ ટ્યુબને એમાં અંદર રાખવાની બરાબર, ગરમ થવા દેવાનું જ્યાં સુધી અંદર જે પર્ણ છે એનો રંગ ન છોડી દે. આખે આખો લીલો રંગ છે, તમે જોશો કે ટેસ્ટ ટ્યુબમાં નીચે તમને બેસેલો દેખાશે, આખો લીલો રંગ પર્ણમાંથી નીકળી અને ટેસ્ટ ટ્યુબમાં છેલ્લે દેખાશે, સાવ છેલ્લે વયો ગયો હશે, બધો રંગ એનો નીકળી ગયો હશે. તો ત્યાંથી તમારે એને ગરમ કરવાનું છે. પછી શું કરવાનું, તો કે એક વાટકી લેવાની, એમાં જે બાકી વધેલો જે પર્ણનો ભાગ છે જે સાવ કલર વગરનો હવે થઈ ગયો હશે, એને ચીપિયાની મદદથી જોજો પાછા બરાબર, ચીપિયાની મદદથી ઉપાડવાનું, કેમ કે ગરમ હોય. ચીપિયાની મદદથી ઉપાડીને એક વાટકો બાઉલ હોય એમાં તમારે રાખવાનું, અને એના ઉપર આયોડિનના ટીપા નાખવાના બરાબર. હવે તમે જો રંગમાં ફેરફાર થાય છે, હા રંગ છે આખો બદલી ગયો બરાબર બરાબર, હવે એ રંગ બદલી ગયો એટલે શું, તો કે સ્ટાર્ચની હાજરી છે. તો હવે પ્રકાશ સંશ્લેષણની મદદથી સ્ટાર્ચ ઉત્પન્ન થાય છે બરાબર, એ આપણે આમાં સાબિત થયું છે. હવે આ તમારે જો પ્રયોગ ના કરવો હોય, તમારી પાસે સાધન ના હોય આવે, તો તમે બીજું શું કરી શકો, તો કે ગમે એ છોડ છે ને એવી જગ્યાએ તમે રાખો કે જ્યાં સૂર્યપ્રકાશ ન મળતો હોય, સાવ અંધારામાં જ રાખવાનો. થોડાક ટાઈમ પછી તમે એનું અવલોકન કરજો, અંધારામાં રાખેલો અને સૂર્યપ્રકાશ મળે જ નહીં તો એ ખોરાક કઈ ના બનાવી શકે પર્ણ, અને ખોરાક વગર તો વનસ્પતિ કેવી રીતે જીવી શકે. પર્ણનું કામ જ એ છે કે પ્રકાશ સંશ્લેષણની મદદથી સ્ટાર્ચ ઉત્પન્ન કરે છે, અને એ સ્ટાર્ચ છે એ વનસ્પતિનો ખોરાક છે. તો જો ખોરાક જ નહીં હોય, પ્રકાશ સૂર્યપ્રકાશ નહીં મળે, તો વનસ્પતિનું આખું પોષણ છે એ અટકી જશે બરાબર. તો એ પ્રયોગથી પણ તમે નોંધી શકો છો કે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પર્ણ છે કરે છે બરાબર. ચાલો સમજાવ્યું પ્રકાશ સંશ્લેષણ એટલે શું અને બાષ્પોત્સર્જન એટલે શું, ચાલો આપણે એની વ્યાખ્યા લખીએ અહીંયા. ચાલો તો હવે બાષ્પોત્સર્જન અને પ્રકાશ સંશ્લેષણ વિશે આપણે સમજ્યા તો ખરા, પણ વ્યાખ્યા પૂછાય તો કેમ લખવી, તો કે બાષ્પોત્સર્જન એટલે શું, તો કે પર્ણોમાંથી બાષ્પ સ્વરૂપે એટલે કે બાષ્પ સ્વરૂપે પાણી છે બહાર નીકળવાની જે ક્રિયા કરે છે એને કહેવાય બાષ્પોત્સર્જનની ક્રિયા બરાબર. સમજાવો, પર્ણોમાંથી પછી આપણે આગળ જે પ્રયોગ કર્યો ને કે પર્ણોમાં જે ટીપા સ્વરૂપે કોથળીની બહાર કેમ ટીપા દેખાણા પાણીના તમે પોલિથીનમાં બાંધી રાખી હતી, એને શું કહેવાય બાષ્પોત્સર્જનની ક્રિયા બરાબર. આ વ્યાખ્યા હતી એ ઉદાહરણ દ્વારા આપણે જોયું. ત્યાર પછી છે પ્રકાશ સંશ્લેષણ એટલે શું, તો કે પર્ણો છે એ પોતાનો ખોરાક સૂર્યપ્રકાશ અને એમાં રહેલા જે લીલો રંગ છે એના દ્રવ્યની હાજરીમાં તૈયાર કરે. સમજાણું, જો પર્ણ ખોરાક કેમ તૈયાર કરે એના માટે સૂર્યપ્રકાશની હાજરી તો જોઈએ જ, અને એમાં જે લીલો રંગ રહેલો છે દ્રવ્યની મદદથી એ ખોરાક તૈયાર કરે છે. એના માટે પાણી તથા કાર્બન ડાયોક્સાઇડનો પણ ઉપયોગ કરે છે. આ બધું હોવું જરૂરી છે તો પર્ણ છે પોતાનો ખોરાક તૈયાર કરી શકે છે અને વનસ્પતિ સુધી પહોંચાડી શકે છે બરાબર. તો હવે તમને એમ વિચાર આવતો હશે કે પાણી ને બધા પોષક તત્વો છે એ મળે છે ક્યાંથી બરાબર, કેમાંથી આપણને મળે છે, ક્યાંથી પ્રકાંડ છે લઈ આવે છે બરાબર. તો એના માટે આગળનો ભાગ જોવાનો છે આપણે, તો કે હવે જે વનસ્પતિનો આગળનો ભાગ છે ત્રીજો ભાગ, એ ભાગ વિશે આપણે ચર્ચા કરી લીધી. ત્યાર પછીનો વનસ્પતિનો ભાગ છે મૂળ. ચાલો જોઈએ આપણે મૂળ વિશે. ચાલો ત્યાર પછી આપણે વનસ્પતિનો ભાગ જોઈશું જેનું નામ છે મૂળ બરાબર છે. તમે ક્યારેક જોયું હશે કે મમ્મી કે પપ્પા છે આપણે ઘરે છોડ લઈ આવે, તો છોડ નર્સરીમાંથી જે છોડ લઈ આવે તો એ આપણને છોડ મૂળ સહિત આપે છે. જોજો તમે, ક્યારે એકલો છોડ ના હોય, વાવવા માટે મૂળની તો જરૂર પડે જ, તો મૂળ સહિત એ છોડને આપે છે. તો એ જ મૂળ એટલે શું તે આપણે જોઈએ, તો કે મૂળ એટલે શું એની વ્યાખ્યા છે કે વનસ્પતિની જમીનની અંદર રહેતો જે ભાગ છે. મૂળ ક્યાં હોય, જમીનની અંદર હોય બરાબર છે, એને મૂળ કહે છે બરાબર. મૂળનું કાર્ય શું છે તે આપણે આગળ જોઈએ. ચાલો તો પેલા એના માટે શું કીધું છે, જો તમે આકૃતિમાં જો એ બે દેખાશે, એક છોકરી છે બરાબર અને એક છોકરો છે, બે અલગ અલગ રીતે પાણી પીવડાવે છે છોડને બરાબર. છોકરો શું કરે છે, તો કે ઉપર ખાલી જે પર્ણ છે એને જ પાણી પીવડાવે છે, જ્યારે છોકરી છે અંદર મૂળમાં પાણી નાખે છે. જોયું, તો એમાં પ્રશ્ન કયો છે કે છોડનો કયો ભાગ જમીનમાં છે અને કયું સાચું છે, કોણ સાચું પાણી પીવડાવી રહ્યું છે સાચી રીતે. તો ભાઈ આપણે પહેલા જ જોયું કે પર્ણને, ભલે પર્ણ છે વનસ્પતિનું રસોડું છે કે એને ખોરાક તૈયાર કરે છે, પણ પોષક તત્વો મળી રહે વનસ્પતિની વૃદ્ધિ માટે તો આપણે એને પાણી છે એ મૂળમાં જ પીવડાવવું પડે.
तो छोकरी छे बराबर रीते पानी पीवड़ावे छे, केम के अंदर सुधी पानी पीवड़ावे छे मूल मां जाय ए रीते, जयारे छोकरो छे खाली परणेने ज पानी पीवड़ावे छे तो ए ना चाले बराबर। चलो हजी एक प्रवृत्ति आपी छे मूल ने समझवा माटे, के आ माटे तमने बे कूंडा जोईशे बराबर, पछी शू जोशे खोदवा माटे खुरपी जोशे, जेने केवाय ने खोदवा माटे ब्लेड अथवा कातर जोशे, ने पानी नी जरूर पड़शे। एक ज प्रकारना बे छोड़ लेवाना, खुला मैदान माथी पसंद करी अने मूळ साथे खोदीने बहार काढवा, मूळ साथे खोदी आवाना बराबर, काढी आवाना। पछी शू करवानुं, बे कूंडा लेवाना, जावी आकृतिमां छे बे कूंडा लीधा छे ए ने बी, ए कूंडामां छे केवी रीते वाववानुं, सॉरी કે મૂળ સહિત એમાં અંદર વાવી દેવાનું અને એની ઉપર માટી ભરી દેવાનું, પાણી ને બધું દઈ દેવાનું, અને બીજો જે છે કુંડુ એમાં મૂળ ને કાપી નાખવાનું, એમને છોડ મૂકવાનું, પછી એની ઉપર માટી પાથરી દેવાની। હવે શું કરવાનું, તો કે એક અઠવાડિયા સુધી એને પાણી ને બધું વ્યવસ્થિત દઈને દેવાનું સૂર્યપ્રકાશ ને, પછી એક અઠવાડિયા પછી અવલોકન કરો કોની વૃદ્ધિ થઈ હશે, કયો છોડ મોટો થયો હશે, તો કે મૂળ વાળો છોડ છે એ જ મોટો, એટલે કે એ આકૃતિ છે એ જ। શું કામ, તો કે મૂળ છે પોષક તત્વનું શોષણ કરે છે, એનાથી જ વનસ્પતિમાં વૃદ્ધિ થાય છે। જ્યારે ઓળામાં તો મૂળ જ આપણે કાપી નાખ્યું છે, તો એ તમે જોશો તો કરમાયેલો દેખાશે, અઠવાડિયા સુધી ભલે આપણે ને પાણી દીધું પણ એ મૂળમાંથી નથી ગયું, મૂળ તો હતું જ નહીં, ખાલી પરણા ઉપર જ પાણી જતું હતું, તો એ છોડ છે એ કરમાઈ ગયો હશે બરાબર। તો સમજાઈ ગયું મૂળનું શું કાર્ય છે, તો કે જમીનમાંથી પાણી ને ખનિજ સાર છે એનું શોષણ કરે છે, મૂળ વગરનો છોડ હોય તો એ તો કરમાઈ જ જાય બરાબર। અને બીજું શું, તો કે જમીનમાં સ્થાપિત કરે છે વનસ્પતિને, જકડી રાખે છે બરાબર, જો એ ન હોય મૂળ ન હોય તો વનસ્પતિ ઊભી જ ના રહી શકે, એને એકદમ જમીન સાથે જકડી રાખે છે, નતર તો વાવાઝોડું કે ફૂલ વરસાદ કે એવું આવે તો બધાય છોડને બધાય વૃક્ષ આયેલા જાય, શું કામ નથી જતા, તો કે મૂળે એને જકડી રાખ્યું છે એટલે બરાબર। ચાલો આપણે કાર્ય જોયું અને મૂળ એટલે શું એ જોયું, ત્યાર પછી બીજી પ્રવૃત્તિ આપી છે અહીંયા, તો કે આપણને ચણા અને મકાઈના દાણા લેવાના છે, વાટકી લેવાની છે અને થોડુંક પાણી લેવાનું છે બરાબર। હવે શું કરવાનું છે, બે વાટકી લો, એમાં રૂ જે હોય ને બેમાં મૂકવાનું, બેમાં પાથરી દેવાનું ભીનું રૂ, એકમાં ચણાના ત્રણ ચાર દાણા નાખવાના એક વાટકામાં, બીજામાં રૂ ની ઉપર છે મકાઈના દાણા મૂકવાના, જો આ બાજુ આકૃતિમાં હું મૂકું છું એવી રીતે જો। પછી શું કરવાનું, જ્યાં સુધી ફણગાવેલા બીજનો વિકાસ થઈને બહાર છોડ થાય, હવે તમે જોયું હશે ફણગાવેલા કઠાળ તો બધાએ ખાધા હતા આપણા મમ્મી ચોમાસામાં બનાવે, કે પછી એમને એમ પણ આપણે કરી શકીએ, પાણી ભરી નાખવાનું પહેલા, આખી રાત પલાળી દેવાના કોઈ પણ કઠોળ, એમ કરે ને મમ્મી, પછી સવારે શું કરે, તો કે પાણી બધું કાઢી અને કોઈ કપડું હોય એમાં એકદમ ભીના કપડામાં રાખીને પછી રાખી મૂકે, એટલે એમાં એક બે દિવસના જોશો તો એના ફણગા ફૂટવા માંડશે બરાબર। તો એવી જ પ્રવૃત્તિ આ કરી છે, તો કે થોડાક દિવસ પછી તમે જોશો તો ચણા અને મકાઈ બેયમાં ફણગા ફૂટેલા જોવા મળશે, પણ હવે શું કરું, તમે એને સહેલાઈથી ઉખાડી શકશો, તો કે હા એ તો ઉખડી જ જશે, શું કામ, તો કે એનું મૂળ નતું, મૂળ વગરની તો આપણે ઉખાડી જ શકીએ, મૂળ હોત તો આપણે એને ના ઉખાડી શકત। ચાલો સમજાયું શું કહેવા માંગે છે, તો કે એટલે મૂળ છે વનસ્પતિને જમીનમાં મજબૂતાઈથી પકડી રાખવામાં મદદ કરે છે બરાબર, મૂળ વગર છે આખું વનસ્પતિ હલી જાય છે પડી જાય છે નીચે, તો મૂળ તો જમીનમાં જકડી રાખવાનું કામ કરે છે બરાબર। હવે એના પછીની પ્રવૃત્તિ કીધી છે, તો કે એ અને બી નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો, રૂ માંથી બહાર કાઢેલા ચણાના છોડ છે, જો આ બાજુ એક ચણાનો છે એક મકાઈનો દાણો, બેયમાં ઉગી નીકળ્યા છે ફણગાવેલા બરાબર। હવે જો એકનું તમે ફણગાવેલું જોવો, જે ચણા છે એમાં આમ બીજી એ બધી આમ ઓલી શું કહેવાય શીરાઓ જેવું દેખાશે બરાબર, બીજા અંદરના જે એનો ફણગાવેલો છે બીજા ફૂટતા દેખાશે તમને, અને જ્યારે મકાઈનો છે સીધે સીધી તમને દેખાય છે, એનો જે ફણગાવેલી પૂંછડી જે કઈ એ સીધે સીધી દેખાય છે બરાબર। તો હવે આપણે એ બીજ આપણને એવું વિચાર આવે કે ચણા ને મકાઈ એના મૂળ છે સમાન હશે, બેના સરખા મૂળ હશે, તો કે ના ભાઈ મૂળના પાછા પ્રકાર છે, સોટીમય મૂળ અને તંતુમય મૂળ, જે ચણાનું તમને જે દેખાય છે એને કહેવાય કે તંતુમય મૂળ હશે, અને સોટીમય મૂળ એટલે શું, જે તમને મકાઈનું દેખાય છે એ સોટીમય મૂળ હશે બરાબર। એટલે એમ કહી શકાય કે એક દળી વનસ્પતિ હોય બરાબર એનું મૂળ છે હંમેશા કેવું હોય છે, તો કે સોટીમય, અને દ્વિદળી વનસ્પતિ હોય એનું મૂળ હંમેશા કેવું હોય છે, તો કે તંતુમય, દ્વિદળી એટલે ચણા, એક દળી એટલે મકાઈ। ચલો સમજાવું પ્રવૃત્તિ નવ શું કે છે, કે તમે ખુલ્લા મેદાનમાં જાઓ, કેટલીક વનસ્પતિ ખોદીને કાઢો, પાણીથી તેના મૂળ ધોઈને એનું અવલોકન કરો, પછી જોવો તમે, તો કે હવે જો આ બાજુ પાછું એક આકૃતિ મૂકું છું, ટેક્સ્ટબુકમાં પણ એ જ છે, બે છોડના મૂળ જો અલગ અલગ છે
દેખાય છે તમને, એકનું મૂળ છે આમ જાળી જેવું છે, બી આકૃતિ છે એનું મૂળ એકદમ આમ જાળી જેવું છે, અને જે આકૃતિ એ છે એનું મૂળ એકદમ આમ સોટી જેવું, એટલે કહી શકાય ને કે આમ સીધું છે, સમાંતર છે, તો એને ફોર્ટીમય કહેવાય. ને એવું જે જાળી વાળું તમને જે દેખાય છે એને કહેવાય તંતુમય મૂળતંત્ર. એટલે કે ફોર્ટીમય મૂળતંત્ર એટલે શું? તો કે એમાં કોનો સમાવેશ થાય? તો કે જે સીધું હોય, સાવ સમાન જે તમને દેખાય છે એ આકૃતિમાં, એને સોટી મૂળ કહેવાય. અને બી માં જે છે એને શું કહેવાય? તો કે તંતુમય મૂળ કહેવાય. બરાબર. હવે ત્યાર પછી છે કે તમે એકઠી કરેલી વનસ્પતિને બે જૂથમાં વહેંચો. બરાબર. જૂથ એ માં કે જેના મૂળ છે એ સોટી મૂળ હોય, અને જૂથ બી માં તો કે જેના મૂળ છે એ તંતુમય હોય એને મૂકવાનું. તેમાં કયા પ્રકારનો શીરા વિન્યાસ છે? તમે નોંધ્યું કે વનસ્પતિના પર્ણ શીરા વિન્યાસ અને તેના મૂળના પ્રકાર વચ્ચે રસપ્રદ સંબંધ છે. એટલે કે શું કહેવાય? તો કે ઝાલાકાર શીરા વિન્યાસ વાળું પાન હોય ને, હવે તમને ઘણા એમ થાય કે આ તો આપણે પ્રવૃત્તિ કરી કે મૂળને આપણે ઉખાડીને લઈ આવ્યા, અને એના ઉપરથી આપણે મૂળ નક્કી કર્યું કે આ મૂળ કયું છે. હવે કોકને એવો પ્રશ્ન થાય કે મૂળ આપણે જાણવા માટે દર વખતે શું મૂળ સહિત છોડને ઉખાડવાને ચેક કરવું કયું મૂળ છે? ના, તમે એના પર્ણના આધારે નક્કી કરી શકો છો કે આ સોટીમય મૂળ હશે આનું કે તંતુમય હશે. કેવી રીતે? તો કે સોટીમય મૂળ નો જે છોડ હોય છે એના પર્ણ છે ઝાલાકાર સ્વરૂપમાં હોય છે. ઝાલાકાર એટલે શું? આંબો મેં કીધું ને, લીમડો, એ બધા એના પાન તમે જોજો આમ જાળી જેવા હશે, મધ્ય શીરા ને જાળી જેવા. તો એવા જયારે પર્ણ હોય તો તમારે સમજી જવાનું કે આ છે એનું મૂળ હશે કેવું હશે? સોટીમય મૂળ હશે. અને તંતુમય મૂળના જે છોડના પર્ણ છે એ કેવા હશે? સમાંતર હશે. કેળના પાન છે, ઘાસ છે, એના પર્ણ છે એકદમ સમાંતર હશે. આવી રીતે જાળી જેવી એની રચના નહીં હોય તો એના પાન ઉપરથી તમારે સમજી જવાનું કે તંતુમય મૂળ હશે એનું. બરાબર. ચાલો હવે આગળ એક કોષ્ટક આપ્યું છે જો આ બાજુ, એમાં તમારે તમારી રીતે ધરવાનું છે, અવલોકન કરીને કોઈ પણ બે વનસ્પતિનું નામ લખવાનું, પછી ચેક કરવાનું કે એના પર્ણ કેવા છે, એના ઉપરથી એનું મૂળ નક્કી કરવાનું. બરાબર. એ તમારે ભરવાનું છે. ચાલો તો તમને સમજાવું કે મૂળ કોને કહેવાય. વનસ્પતિની જમીનની અંદર રહેતો ભાગ, એનું કાર્ય શું છે? તો કે વનસ્પતિ એક જમીનમાં સ્થાપિત કરે છે, એને જકડી રાખે છે. બીજું કાર્ય, તો કે જમીનમાંથી પાણી અને ખનિજનું શોષણ કરે છે જેથી વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પોષક તત્વ મળી રહે. અને મૂળના પ્રકાર છે સોટીમય મૂળતંત્ર અને તંતુમય. ત્યાર પછી હવે એના પછીનો વનસ્પતિનો ભાગ આવશે, એ આપણે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર. ત્યાં સુધી મને અને મારી આ ચેનલને રજા આપો. થેન્ક યુ.